DNA ની લંબાઈ DNA ને કઈ રીતે માપી શકાય સૌથી પહેલા DNA ની લંબાઈ જે છે આપણે માપીએ કઈ રીતે એને બહુ જ જટિલ અણુ છે જેને માપવા માટે કયા પ્રકારના જે છે એ પેરામીટર નો ઉપયોગ થાય છે તો સૌથી પહેલો મુદ્દો DNA ના બંધારણમાં આવેલ न्यूक्लियोटाइड के न्यूक्लियोटाइड की जोड़नी संख्या ने आधार तेनी लंबाई नक्की थाय छे કોઈ પણ ડીએનએ હોય તો ડીએનએ જે છે એસએસ ડીએનએ હોય શકે એસએસ મતલબ એક શૃંખલીય એનો બંધારણીય ઘટક હશે ન્યુક્લિઓટાઇડ જ્યારે આપણે જે નોર્મલી ડીએનએ બનાવ્યા છે એ ડીએનએ છે DSDN DSDN દ્વિસંકલીય DNA માં પણ સામસામે જોડાયેલા હશે ન્યુક્લિઓટાઇડ એમાં આવેલા હશે નાઇટ્રોજન બેઝ સંખ્યા ટોટલ કેટલી છે એના આધારે એની લંબાઈ જે છે નક્કી થશે ત્યારે સામેની બાજુ જો ડીએનએ જે છે એ દ્વિસુખલીય હોય એમાં સામસામે નાઇટ્રોજન બેઝ જોડાયેલા છે જે નિસરણી જેવા આકારનું મોડેલ છે આપણે આગળ ચર્ચા કરી હતી એમાં વચ્ચેના આધારે સ્ટેપની સંખ્યા કેટલી છે એના આધારે પણ આપણે ડીએનએ જે છે એની લંબાઈ નક્કી કરી શકીએ અત્યારે આપણે સામાન્ય જે ડીએનએ મોડેલ રજૂ કરવાના છે સામાન્ય મોડેલ ડીએનએ ડીએસડીએનએ તરીકે આપણે લઈએ ઉદાહરણ સમજવા માટે ખાલી દ્વિસુંકલીય સર્પિલાકાર ડીએનએ જે છે દર્શાવ્યું છે સામાન્ય ડીએનએ જે દર્શાવ્યું છે હવે તમે આગળ ભણી ગયા પ્રમાણે ડીએનએ માં બે અલગ અલગ વિરુદ્ધ પ્રકારની શૃંખલાઓ હોય જેમ કે એક હશે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ પાંચમો છેડો ધ્રુવીયતાને આધારે હશે બીજો ત્રીજો છેડો હશે આપણે ભણી ગયા છે ઓલરેડી પાંચમો છેડો જે છે શું દર્શાવે છે પાંચમો મુક્ત છેડો હોય દર્શાવે છે ત્યાં ફોસ્ફેટ સમૂહ ખાલી છે ત્રીજો છેડો શું દર્શાવે છે તો ત્રીજો છેડો જે છે એ એની શર્કરા જે છે નો ત્રીજો સમૂહ મુક્ત છે જે નીચે કોઈ ભાગ જોડાયેલો નથી પાંચમા છેડાની સામે જોડાયેલો હોય એનાથી વિરુદ્ધ છેડો 3 પ્રાઇમ અહીંયા આવશે 5 પ્રાઇમ હવે કોઈ પણ એક પ્રકારની શૃંખલા જે છે એમાં નાઇટ્રોજન બેઝ નો આપણે ક્રમ દર્શાવી દઈએ આ બધા એક એક ન્યુક્લિઓટાઇડ છે ATGC
ઉદાહરણ તરીકે એક ક્રમ કોઈ પણ દર્શાવેલો છે, દરેકે દરેક સજીવો જે છે એમાં આ ક્રમ એક ચોક્કસ પેટર્ન હોય, એક ચોક્કસ પેટર્ન એ આપણી સિક્રેટ માહિતી છે, ક્રમ છે, જે ક્રમ કયો હોય છે બધા સજીવો પ્રમાણે બદલાય, અને સજીવો પ્રમાણે આવેલો નાઇટ્રોજન બેઝનો ક્રમ એ જ આપણી સિક્રેટ ડેટાબેઝ છે, આપણો ડીએનએ ની માહિતી. હવે આમાં તમે ભણી ગયા છો કે આ એક ક્રમ ખબર હોય તો સામેની બાજુનો ક્રમ નક્કી કરી શકાય, જેમ કે જ્યાં એડેનિન હોય તો ત્યાં સામેની બાજુ ફરજ જ્યાં થાઇમિન હોય, થાઇમિન હોય તો એડેનિન, વાનિન હોય તો સાઇટોસિન, સાઇટોસિન હોય તો વાનિન. તમે ભણી ગયા છો જ્યાં એ હોય ત્યાં દ્વિબંધ થી ટી હોય, જી હોય ત્યાં ત્રિબંધ થી સી હોય. આ ફિક્સ જ છે બધા પ્રકારના ડીએનએ માં, કમ્પલસરી છે. જ્યાં એડેનિન હોય ત્યાં દ્વિબંધ થી ડબલ બોન્ડ થી થાઇમિન જોડાય, વાનિન હોય ટ્રિપલ બોન્ડ થી સાઇટોસિન સાથે જોડાય. એ પણ ભણી ગયા તમે, એ અને જી બંને પ્યુરિન પ્રકારના બેઝ છે, સામેની બાજુ સી અને ટી જે છે બંને પિરિમિડિન પ્રકારના બેઝ છે. એટલે એ પ્રમાણે ક્રમ લઈ લઈએ, એ હોય તો ટી, એ સી જી, ટી એ સી જી, ટી કે. હવે જુઓ વચ્ચેના બધા બંધ જે છે દર્શાવી દઈએ, જેમ કે એ અને ટી એની વચ્ચે દ્વિબંધ, ફરીથી દ્વિબંધ, ત્રિબંધ, ત્રિબંધ, આ છે એક લાક્ષણિક ડીએનએ મોડેલ. 3D મોડેલ છે એટલે આપણે દોરી ના શકીએ, બરાબર નિસરણીની જેમ, ફરતી નિસરણી જેમ બંને બાજુના સુખલા છે, વચ્ચેના સ્ટેપ જે છે એ છે આ વચ્ચે આવેલા હાઇડ્રોજન બંધ. હવે આમાં કયા કયા ભાગ જે છે શું છે, એની લંબાઈ કેટલી હોય છે, એ લંબાઈ આપણે આંકડાકીય માહિતીના આધારે ભણવાની છે. તો સૌથી પહેલા ડીએનએ ની લંબાઈ ભણવા માટે આપણે એકમ નક્કી કરેલો છે, એકમનું નામ આપ્યું છે એક કુંતલ. કુંતલનો મતલબ શું, દાખલા તરીકે એની શરૂઆત થાય, એક ભાગ શરૂ કરીને પૂરો થાય ત્યાં સુધીનો આટલો એક ભાગ. લાક્ષણિક આગળ ચર્ચા કરશું કે બી ડીએનએ શું છે, અલગ અલગ પ્રકાર. અત્યારે જે હું આંકડા આપી રહ્યો છું બધા બી ડીએનએ માટેના છે. એક કુંતલ જેમાં ટોટલ નાઇટ્રોજન બેઝ જે છે આવેલા છે એની લંબાઈને આધારે એક કુંતલની લંબાઈ હોય છે 34 એંગસ્ટ્રોમ અથવા 3.4 નેનોમીટર. યાદ રાખજો બી પ્રકારનું ડીએનએ હોય એમાં એક નાઇટ્રોજન, સોરી એક કુંતલ જે છે એની લંબાઈ 34 એંગસ્ટ્રોમ હોય, એંગસ્ટ્રોમ મતલબ 10^-10 મીટર, નેનોમીટર પ્રમાણે એને કન્વર્ટ કરીએ તો 3.4 નેનોમીટર જેટલી જે છે લંબાઈ એક કુંતલની હોય. હવે એક કુંતલમાં સામાન્ય રીતે આવા સ્ટેપ કેટલા છે, તો સામાન્ય રીતે બી ડીએનએ પ્રમાણે લઈએ 1 2 3 4 5 6 7 8 9 અને 10, એક કુંતલની અંદર ટોટલ 10 નાઇટ્રોજન બેઝની જોડ આવતી હોય સામાન્ય રીતે. એક કુંતલમાં 10 બેઝ પેર, બેઝ પેર નાઇટ્રોજન બેઝ ની જોડ આવેલી હોય છે. કયા ડીએનએ ની વાત કરું છું, આ ડીએનએ નો પ્રકાર છે બી ડીએનએ. પ્રકાર બદલાય પ્રમાણે આપણે બદલાઈ શકે, પણ મોટા ભાગે જે તમને પૂછે ત્યારે બી ડીએનએ ના સંદર્ભમાં જ લઈએ છીએ આપણે. એક કુંતલની લંબાઈ થશે 34 એંગસ્ટ્રોમ અથવા 3.4 નેનોમીટર, અને એક કુંતલમાં આવા ટોટલ સ્ટેપ, આવા નાઇટ્રોજન બેઝની જોડ ટોટલ કેટલી હોય, એ સામાન્ય રીતે આવેલી હોય 10 જોડ. હવે બહુ સિમ્પલ ગણિત છે, એક કુંતલની ટોટલ લંબાઈ આપણને ખબર છે, બે દાદરા જે છે એની વચ્ચેના ભાગ જે છે એની જગ્યા આપણે જોઈએ છે, મતલબ કે આ જગ્યા કેટલી હશે, જોડ જે છે એમાં આવેલા બે અલગ અલગ નાઇટ્રોજન બેઝ ની જોડ વચ્ચેનું અંતર કેટલું થશે. તો બહુ સિમ્પલ ગણિત છે, એક કુંતલમાં 34 એંગસ્ટ્રોમ છે એમાં 10 જોડ છે,
તો એના ભાગ્યા તમે 10 કરશો એટલે બે નાઇટ્રોજન બે પેર ની વચ્ચેનું અંતર તમને મળશે એ અંતર કેટલું થશે તો આના ભાગ્યા 10 કરશો એટલે અંતર થશે 3.4 એંગસ્ટ્રોમ અથવા 0.34 નેનોમીટર આ બંને કન્ફ્યુઝન ના થાય કોઈ પણ એક યાદ રાખજો જેમ કે તમારી ટેક્સ્ટ બુક જે છે એમાં નેનોમીટર સ્વરૂપે આપેલું છે અને મેં બંને દર્શાવ્યું છે યાદ રાખજો એક કુંતલ ની લંબાઈ થાય 3.4 નેનોમીટર નેનોમીટર એટલે નેનોમીટર 10⁻⁹ -9 એટલે 100 કરોડ 1 મીટર જે છે એનો 1 અબજમો ભાગ આટલું નાનું છે ડીએન 1 મીટર નો 1 અબજમો ભાગ લે ત્યારે 1 નેનોમીટર થાય એવા 3.4 નેનોમીટર એક કુંતલ ની ખાલી લંબાઈ છે એમાં બે નાઇટ્રોજન બેઝ મતલબ આ દાદરા જે છે એની વચ્ચેની લંબાઈ કેટલી હોય 3.4 એંગસ્ટ્રોમ અથવા 0.34 નેનોમીટર આ લંબાઈ થઈ ગઈ હવે વાત કરું છું પહોળાઈ પહોળાઈ નો મતલબ બે નાઇટ્રોજન બેઝ જે છે બે ડીએનએ ની સામે સામેના ન્યુક્લિઓટાઇડ વચ્ચેનું અંતર કેટલું હોય તો સામાન્ય રીતે બી ડીએનએ નો પ્રકાર હોય એમાં આ બંને વચ્ચેની પહોળાઈ 20 એંગસ્ટ્રોમ હોય છે 20 એંગસ્ટ્રોમ નો મતલબ 0.2 નેનોમીટર એંગસ્ટ્રોમ પ્રમાણે બધા આંકડા દર્શાવ્યા છે 34 એંગસ્ટ્રોમ એક કુંતલ બે નાઇટ્રોજન બેઝ પેર વચ્ચેનું અંતર 3.4 એંગસ્ટ્રોમ અને સામસામેના ન્યુક્લિઓટાઇડ મતલબ જે દાદર છે એની લંબાઈ કેટલી હોય એ થશે 20 એંગસ્ટ્રોમ અથવા તો 0.2 નેનોમીટર આ કેટલામાં ત્રણ અલગ અલગ આંકડા આપેલા છે આંકડાને આધારે ડીએનએ જે છે એની લંબાઈ તમને પૂછી શકે હવે આ સંખ્યા જે છે ટોટલ 10 હોય એનાથી વધારે હોય કે ઓછી હોય એના આધારે આપણે ડીએનએ ના પ્રકાર જે છે એ નક્કી થશે ડીએનએ ના પ્રકારો સેના આધારે એક કુંતલમાં હાજર નાઇટ્રોજન બેઝ જોડ એટલે કે બેઝ પેર ની સંખ્યા યાદ રહે તમને એ પ્રમાણે આંકડા દર્શાવું છું 8 9 10 11 12 9.33 ક્રમ ડીએનએ નો પ્રકાર ડીડીએનએ સીડીએનએ બીડીએનએ એડીએનએ ઝેડડીએનએ જો આગળ વાત કરી હતી એક કુંતલમાં 10 જોડ નાઇટ્રોજન બેઝ પેર હોય સામાન્ય રીતે જ્યારે અંદર સાઈડ કયો પ્રકાર થાય બી એટલે 10 જોડ મતલબ ટોટલ ન્યુક્લિઓટાઇડ 20 થશે 10 દાદરા આવેલા હોય પણ બધા ડીએનએ માં એની સંખ્યા સરખી નથી એનું કુંતલ કેટલું છે એના આધારે એની સંખ્યા વધઘટ થઈ શકે જો એક કુંતલ ની અંદર નાઇટ્રોજન બેઝ પેર ખાસ નાઇટ્રોજન બેઝ નથી યાદ રાખજો જોડ છે ટોટલ સ્ટેપ જે છે એમાં સામસામે એક એક ન્યુક્લિઓટાઇડ હોય એની સંખ્યા 8 હોય મતલબ 8 જોડ નાઇટ્રોજન બેઝ હોય એ પ્રકાર થશે ડીડીએનએ 9.33 આવતું હોય તો સીડીએનએ 10 જોડ આવતું હોય બીડીએનએ 11 જોડ આવતું હોય તો એડીએનએ અને 12 જોડ આવતું હોય એ થશે ઝેડડીએનએ એટલે આ ટોટલ ડીએનએ જે છે એના 5 પ્રકાર છે સેના આધારે તો એક કુંતલમાં આવે ટોટલ એના નાઇટ્રોજન બેઝ પેરની સંખ્યા ખબર આમાંથી તમને સિમ્પલ ખાલી પ્રશ્ન પૂછાયો કે ઝેડ ડીએનએ નો પ્રકાર હોય એમાં એક કુંતલમાં નાઇટ્રોજન બેઝ પેર ની સંખ્યા કેટલી હોય તો સિમ્પલ આવશે 12 અને ક્રમમાં યાદ રાખવા માટે આ ક્રમ લખ્યો છે 8 9 10 11 12 તમારે ખાલી ક્રમ યાદ રાખવાનો છે ડી સી બી એ ઝેડ ખબર આ પ્રમાણે 5 પ્રકારના ડીએનએ જે છે એમાં નાઇટ્રોજન બેઝ પેર જે છે એની સંખ્યા લેવાની છે આ થઈ ગયું ડીએનએ જે છે એની લંબાઈ એના માટેનો ટોપિક ડીએનએ લંબાઈમાં ફરીથી ટૂંકમાં કહી દઉં એક કુંતલમાં ટોટલ લંબાઈ થશે 34 એંગસ્ટ્રોમ અથવા 3.4 નેનોમીટર બે નાઇટ્રોજન બેઝ પેર વચ્ચેનું અંતર એટલે ભાગ્યા 10 કરવાના છે બીડીએનએ માટે એમાં થશે 3.4 એંગસ્ટ્રોમ અથવા 0.34 નેનોમીટર અને એની પહોળાઈ સામસામેના બે ન્યુક્લિઓટાઇડ એટલે કે જે બેઝ બનાવે છે બંને સામસામેની વચ્ચેનું અંતર જે હાઇડ્રોજન બનાવેલા છે એ થશે 20 એંગસ્ટ્રોમ અથવા તો 0.2 નેનોમીટર આ થઈ ગયા ડીએનએ ની આંકડાકીય માહિતી હવે આના પછીનો ટોપિક જે છે એમાં લઈએ
નેક્સ્ટ ટોપિક છે ડીએનએ નું બંધારણ. એટલે આમ તો ટોપિક આપણે અગાઉ જ ભણી ગયા છે. આગળ જે પહેલો લેક્ચર જે છે આપણે આપેલો છે એમાં ડીએનએ ના બંધારણની ઘટકો વિશે ઓલરેડી ચર્ચા કરી લીધેલી છે, પણ એ ટૂંકમાં ફરીથી રિવાઇઝ થાય પ્રમાણેમાં મેઇન મેઇન કયા કયા મુદ્દા ધ્યાનમાં લેવાના છે એ મુદ્દા જે છે એને આપણે આમાં ભણશું. પણ એ પહેલા ડીએનએ નું બંધારણ નક્કી કરવા માટે કેટલાક અગત્યના જે છે નિયમો છે આગળ આપણે ચર્ચા કરી હતી, હું પછી ડિસ્કસ કરવાનો હતો, હવે આમાં લઈ લઈશું. ડીએનએ ના બંધારણ નક્કી કરવા માટે વોટસન અને ક્રિક જે છે એને સૌથી પહેલા જે મોડેલ આપ્યું હતું, પણ એ મોડેલમાં એને આ બે વૈજ્ઞાનિકોના નિયમો અથવા જે છે એના સિદ્ધાંતોનો ઉપયોગ જે છે વધારે ફાયદો થયો હતો. અને સિદ્ધાંતો જે છે એ કયા કયા છે, સૌથી પહેલું છે ઇરવિન ચારગાફના નિયમ. ઇરવિન ચારગાફ નામના વૈજ્ઞાનિકે ડીએનએ ના બંધારણ માટે બહુ સરસ બે નિયમો આપેલા છે. આ નિયમોના આધારે ક્વેશ્ચન પૂછાય છે નીટમાં, અને અત્યાર સુધી જે છે એને રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ ગયા છે. એટલે બે મુદ્દા છે મેઇન. સૌથી પહેલો મુદ્દો બહુ સિમ્પલ, ઇરવિન ચારગાફ નામના વૈજ્ઞાનિકે શું કીધું, ડીએનએ માં A plus G is equal to T plus C હોય છે. બહુ ટૂંકમાં દર્શાવું છું અને અર્થ શું થાય આગળ આવી ગયું છે કે ડીએનએ માં A plus G મતલબ એડેનિન અને ગ્વાનિન બંને છે પ્યુરિન, થાઇમિન અને સાઇટોસિન બંને છે પિરિમિડિન. એટલે બહુ ટૂંકમાં એને કહી દીધું કે કોઈ પણ ડીએનએ માં ટોટલ આખા ડીએનએ માં જેટલા પ્યુરિન બેઝ હોય એટલા જ પિરિમિડિન બેઝ હોય, કારણ કે સામસામે એકબીજા સાથે પૂરક જોડાયેલા છે. જ્યાં એ આવતા હશે ત્યાં એટલા ટી હશે, જી આવતા હશે એટલા સી હશે. આના આધારે પ્યુરિન પિરિમિડિન ની સંખ્યા સમાન શું કામ છે, કારણ કે જેટલી એડેનિન ની સંખ્યા હોય એટલી જ સામે થાઇમિન ની સંખ્યા હોય, જેટલી ગ્વાનિન ની સંખ્યા હોય સામે એટલી સાઇટોસિન ની સંખ્યા હોય, કારણ કે આ બંને પૂરક બેઝ છે. એટલે ટોટલ જેટલા પ્યુરિન બેઝ હોય એટલા જ સામે પિરિમિડિન બેઝ જે છે જોવા મળે. આ પહેલો નિયમ આપેલો છે ઇરવિન ચારગાફના નિયમ પ્રમાણે. આના આધારે ક્વેશ્ચન તમને પૂછાય બહુ સિમ્પલ, એક ઉદાહરણ આપું છું. જો કોઈ પણ એક ડીએનએ માં ટોટલ ન્યુક્લિઓટાઇડ ની સંખ્યા છે 100, ઉદાહરણ તરીકે 100 ન્યુક્લિઓટાઇડ છે, એમાં ટકાવારી પ્રમાણે પૂછે કે એડેનિન નું પ્રમાણ 30% છે તો બાકીના નું પ્રમાણ કેટલું હશે. ટકાવારીમાં પૂછે તો તમારે આંકડાકીય માહિતી કેટલા છે કોઈ ગણવાની જરૂર નથી. બહુ સિમ્પલ, એડેનિન 30% છે તો થાઇમિન પણ 30% હશે, બંને ટોટલ 30-30 એટલે કેટલા થયા 60%. બાકીના વેધા કેટલા 60 જે છે ટકા એટલે 40% વેધા, 40 ના બે ભાગ કરવાના, ગ્વાનિન 20% હશે અને સાઇટોસિન 20%. એટલે એકનું પ્રમાણ તમને આપેલું હોય તો બાકીના બધા જે છે એનું પ્રમાણ નક્કી થઈ જાય. ટકાવારીના આધારે પૂછે તો 100% ટોટલ લઈને એના ડિવાઇડ કરી દેવાનું. બરાબર, મેં જેમ ઉદાહરણ આપ્યું છે, ઉદાહરણ તરીકે ફરીથી બીજું ઉદાહરણ, એડેનિન 20% છે, એડેનિન 20% છે તો થાઇમિન પણ 20% હશે, 70% થઈ ગયા 40. 40 ને બાદ કરો એટલે 60, 60 ના બે ભાગ કરવાના, ગ્વાનિન 30% હશે, સાઇટોસિન 30%. સંખ્યાને આધાર આપેલું હોય, જેમ કે ઉદાહરણ પહેલા મેં 100 ન્યુક્લિઓટાઇડ આપેલા છે, તો 100 ન્યુક્લિઓટાઇડ માં તમને એવું કીધેલું છે કે 20 સંખ્યા એડેનિન ની છે, 20 એડેનિન હોય, થાઇમિન પણ 20 જ હોય, ટોટલ થઈ ગયા 40. વેધા કેટલા, 40 બાદ કરો એટલે 60, 60 માંથી બે અડધા કરી દેવાના, તો 30 સંખ્યા હશે ગ્વાનિન ની, 30 હશે સાઇટોસિન. એટલે એ પ્રમાણેના ક્વેશ્ચન પણ પૂછાય. આ છે પહેલો નિયમ. આ છે ને સેના આધાર આપણે ગણી શકીએ પ્યુરિન અને પિરિમિડિન જે છે એની સંખ્યા સમાન છે એના આધારે. બીજો મુદ્દો, ડીએનએ ના દ્વિશૃંખલીય બંધારણમાં A plus P is not equal to G plus C. જો ધ્યાન રાખજો મિત્રો, બહુ સિમ્પલ છે પણ આ બંને મિક્સ ના થાય. શું બદલાયું છે, A plus G એટલે બંને પ્યુરિન બેઝ લીધેલા હતા, T plus C બંને પિરિમિડિન બેઝ લીધેલા હતા, જ્યારે સામેની બાજુ શું લીધું છે A plus P. એટલે એક ઉદાહરણ સાથે સમજાવો તો તમને ખ્યાલ આવશે. કોઈ પણ ડીએનએ હોય એમાં
नाइट्रोजन बेस की संख्या ए होए तो टी हसे, जी होए तो सी हसे, ए टी, ए टी टी ए। उदाहरण आप खाली आसु कह मांगे, जो कोई पण एक पर्टिक्युलर भाग ले लो, एक कुंतल ले लो दाखला तरीके, तो एमा बीजो नियम शू कहे छे, इरविन जारगाफ एवं कीधु के टोटल ए अने टी नी जोड़, એટલે કે આખા ડીએનએ માં એ અને ટી ની જોડ કેટલી છે? આપેલ ઉદાહરણ પ્રમાણે એ અને ટી ની જોડ ની સંખ્યા થઈ 4 ઇઝ નોટ ઇક્વલ ટુ, એટલે કે એ જી અને સી ની જોડ જેટલી હોય એવું જરૂરી નથી। ઉદાહરણ તરીકે અમે સમજાવ્યું છે એક ડીએનએ માં એટી ની જોડ કેટલી 4 છે, પણ સામે ગ્વાનિન સાઇટોસિન ની જોડ તો એક જ છે, એટલે પહેલો નિયમ શું કહે છે, એડેનિન હોય એટલા થાઇમિન હોય, અથવા થાઇમિન હોય એટલા એડેનિન હોય, ગ્વાનિન હશે એટલા સાઇટોસિન હોય, સાઇટોસિન હોય એટલા ગ્વાનિન હોય। પહેલો નિયમ। બીજો નિયમ શું કહે છે, એટી ની જેટલી જોડ હોય એટલી જીસી ની જોડ હોય એવું જરૂરી નથી, કારણ કે જોડ ની સંખ્યા બદલાય અને જોડ ની સંખ્યા અલગ અલગ સજીવો પ્રમાણે એનો રેશિયો બદલાતો હોય, એટલે આના આધારે શું કહી શકાય કે એ અને ટી ની જોડ જે છે જી અને સી બંનેની જોડ પ્રમાણે રેશિયો સજીવો પ્રમાણે બદલાય। કેટલાક સજીવોમાં ગ્વાનિન સાઇટોસિનની જોડ વધારે આવતી હોય તો કેટલાકમાં એડેનિન થાઇમિનની જોડની સંખ્યા બદલાતી હોય, જે રેશિયો જે આવતો એ રેશિયો સજીવ સજીવ પ્રમાણે બદલાતો હોય, બરાબર। એટલે આ બે નિયમો જે છે આપેલા એના આધારે ડીએનએ નું જે 3D બંધારણ જે છે બનાવવામાં થોડી સરળતા મળે હતી, અને આ નિયમના આધારે કોમ્પ્લિમેન્ટરી ક્વેશ્ચન જે છે નીટમાં પૂછાય છે, જેમ કે એક ક્વેશ્ચન પૂછાઈ ગયો છે કે કોઈ પણ એક ડીએનએ જે છે એમાં એટી અને જીસી આ બંનેનો ગુણોત્તર આપેલો હતો 0.7, તો એના કોમ્પ્લિમેન્ટરી એના પૂરક ડીએનએ નો ગુણોત્તર કેટલો હશે? પૂરકનો મતલબ શું થાય, તો કે ડીએનએ માં જ્યાં એ હોય એની સામે ટી લેવાનું, ટી હોય એની સામે જી લેવાનું, સામેનો વિરુદ્ધ ક્રમ થઈ જાય, એ ક્રમ લેવા માટે 0.7 આપેલું હતું એટલે 1/0.7 લેવું પડે, જેમાં આન્સર 1.43 જોશે તે આન્સર આવતો, એટલે કોમ્પ્લિમેન્ટરી મતલબ એની સામેની શૃંખલા એટલે વિરુદ્ધ ડીએનએ થઈ જાય, વિરુદ્ધ ડીએનએ એટલે 1/ જે છે અમાઉન્ટ કરો એટલે તમને આન્સર મળશે। આ જગ્યાએ એવી જારગાફના નિયમો જેના આધારે ડીએનએ નું બંધારણ નક્કી કરવામાં સરળતા મળી, સાથે બીજો પોઈન્ટ છે એક્સરે વિવર્તન પદ્ધતિ। આખું નામ છે આનું એક્સરે ડિફ્રેક્શન ક્રિસ્ટલોગ્રાફી। બીજી મેથડ એક્સરે વિવર્તન પદ્ધતિ, એક્સરે ડિફ્રેક્શન ક્રિસ્ટલોગ્રાફી વૈજ્ઞાનિકનું નામ યાદ રાખવાનું છે, ટેક્સ્ટબુકમાં આપેલું છે, મોરિસ વિલ્કિન્સન અને રોઝલિન ફ્રેન્કલિન આ બંને વૈજ્ઞાનિકો દ્વારા એક્સરે વિવર્તન પદ્ધતિનો મતલબ શું થાય, કોઈ પણ જટિલ મહાણુઓનું 3D બંધારણ જાણવા માટેની પદ્ધતિ। એટલે બે વૈજ્ઞાનિકો છે જેના મદદથી વોટસન અને ક્રિકને નું ડીએનએ નું દ્વિસર્પિલ આકારે જે બંધારણ છે આપવામાં મદદ મળી હતી। એમાંનો પહેલો વૈજ્ઞાનિક કોણ હતા, એરવિન જારગાફ, જેના નિયમો આપ્યા એટલે આ બંધારણમાં એને ક્લિયર જે છે વધારે બાબત સ્પષ્ટ થઈ। બીજા વૈજ્ઞાનિક કોણ, તો મોરિસ વિલ્કિન્સ અને ફ્રેન્કલિન બંને જે છે વૈજ્ઞાનિક કે જેણે એક્સરે વિવર્તન પદ્ધતિ આપી જેના આધારે આપણે કોઈ પણ જે મેક્રોમોલેક્યુલ્સ હોય ગૃહધણુ એનું 3D બંધારણ જાણી શકીએ, 3D બંધારણ જાણી અને આના આધારે ડીએનએ નું સર્પિલાકાર બંધારણ જાણવા મદદ મળી, અને આના પછી આપણે વોટસન અને ક્રિક 1953 માં જે મોડેલ જે છે એ આખું સાબિત કર્યું હતું, જેના આધારે એ સ્પષ્ટ જે છે મોડેલ અને સૌથી સ્વીકૃત નોબેલ પ્રાઇઝ એને આપવામાં આવ્યો, બરાબર। એટલે આટલું થશે ડીએનએ જે છે એના બંધારણ જે છે એના મુદ્દામાં, કયા કયા બંધારણ જે છે એના મુદ્દામાં કયા કયા વૈજ્ઞાનિકો જે છે એનો ફાળો છે। હવે બાકીનો જે ભાગ જે છે આમાં જોઈએ આપણે ટૂંકમાં ડીએનએ ના બંધારણમાં કયા કયા મુદ્દા ધ્યાનમાં લેવાના છે, કે
पूरक नाइट्रोजन बेस જેટલા પ્યુરિન હોય એટલા સામે પિરિમિડિન હોય બરાબર પિરિમિડિન હોય એટલે પ્યુરિન હોય ત્રીજી બાબત ડીએનએમાં ત્રણ પ્રકારના અલગ અલગ બંધ જે છે એનું વર્ણન આવે છે એમાં આ ત્રણ બંધ કયા પ્રકારના છે અને ક્યાં ક્યાં આવેલા છે ઓલરેડી આગળ આપણે ભણી ગયા છે ફરીથી ટૂંકમાં કહી દઉં સૌથી પહેલો બે ન્યુક્લિઓટાઇડ વચ્ચે આવેલો બંધ જેનું નામ છે ફોસ્ફોડાયએસ્ટર બંધ એક ન્યુક્લિઓટાઇડ બીજો ન્યુક્લિઓટાઇડ એ બંનેની વચ્ચેનો જે આ બંધ આવેલો છે બંધ છે ફોસ્ફોડાયએસ્ટર બંધ જેનાથી ડીએનએના બે શૃંખલા બને પોલીન્યુક્લિઓટાઇડ શૃંખલા બનાવવા માટે વચ્ચે આવેલો બંધ કયો તો આવશે ફોસ્ફોડાયએસ્ટર બંધ બીજી બાબત હાઇડ્રોજન બંધ હાઇડ્રોજન બંધ ક્યાં આવેલા છે તો બે સામસામેના નાઇટ્રોજન બેઝની વચ્ચે આ જે બંધ દર્શાવેલા છે દ્વિબંધ અને ત્રિબંધ એ બંને હાઇડ્રોજન બંધ દર્શાવે છે નિર્બળ બંધ જે વધારે જે ઉષ્મા દ્વારા અથવા તો ઉત્સેચક જેના દ્વારા તૂટી શકે અને એનો આપણે ડીએનએ સ્વયંજનનમાં ઘણો ઉપયોગ થશે મતલબ એડેનિન થાઇમિન ગ્વાનિન સાઇટોસિન ની વચ્ચે આવેલા બંધ એ કયા બંધ છે તો એ હાઇડ્રોજન બંધ છે જેમાં એ અને ટી વચ્ચે બે હાઇડ્રોજન બંધ હોય છે અને જી અને સી ની વચ્ચે ત્રણ હાઇડ્રોજન બંધ હોય છે ત્રીજો બંધ આવે છે એન ગ્લાયકોસિડિક બંધ ખબર છે આપણે આગળ ઓલરેડી અભ્યાસ કરી લીધેલો છે એક ન્યુક્લિઓટાઇડ ના બંધણમાં રિબોઝ શર્કરા અથવા ડીઓક્સીરિબોઝ શર્કરાની સાથે નાઇટ્રોજન બેઝ જ્યારે જોડાય ત્યારે એના પહેલા કાર્બન સાથે C1 સાથે જોડાય એ બંધનું નામ એ એન ગ્લાયકોસિડિક બંધ એટલે ફરીથી ટૂંકમાં ત્રણ પ્રકારના બંધ ડીએનએ માં આવશે એક છે ફોસ્ફોડાયએસ્ટર બંધ બે ન્યુક્લિઓટાઇડ ને જોડે છે બીજું છે હાઇડ્રોજન બંધ જે બે સામસામેના નાઇટ્રોજન બેઝને જોડે છે અને ત્રીજું એન ગ્લાયકોસિડિક બંધ જે શર્કરા અને નાઇટ્રોજન બેઝને જોડે છે C1 કાર્બન સાથે એટલે ત્રણ બંધ સાથે પ્રતિસમાંતર શૃંખલાઓ અને બંને નાઇટ્રોજન બેઝ જે છે એની સામસામેની પેરેલલ એન્ટી પૂરક જે છે એ શૃંખલાઓ આટલી બાબતો જે છે એને ડીએનએ ના બંધારણમાં તમારે યાદ રાખવાની છે બરાબર હવે આમાં બાકી રહી છે એક ભાગ જે ટેક્સ્ટ બુકમાં તમારે આંકડાકીય માહિતી આપેલી છે બરાબર એક તમારે ટેક્સ્ટ બુક જે છે એ પ્રમાણે જોઈ લેવાની જેમ કે આમાં આપણે ડીએનએ ની લંબાઈ ટોપિક જે છે એની અંદર એને એડ કરી શકાય ટેક્સ્ટ બુકમાં એક નાનો પેરેગ્રાફ આપેલો છે માં કે બેક્ટેરિયોફેજ જે છે એના અંદર કેટલા ન્યુક્લિઓટાઇડ આવેલા હોય છે 5300 સમથિંગ ન્યુક્લિઓટાઇડ માં દર્શાવેલા છે મનુષ્યનો એક કીય ડીએનએ હોય તો એમાં કેટલા આવેલા હોય 3.3 × 10⁻²⁹ જે છે બેઝ પેર જેટલા ભાગ જે છે એમાં ડીએનએ ના આવેલા હોય એની સાથે બેક્ટેરિયોફેજ લેમડા જે છે એની સંખ્યા આપેલી છે એટલે એ સંખ્યા કે માહિતી તમારા ટેક્સ્ટ બુક જે છે માંથી એ ડીએનએ ની લંબાઈ વાળા ટોપિક માં તમે એડ કરી શકો છો હવે આપણે આગળના જે મેઈન નેક્સ્ટ ટોપિક જે છે ડીએનએ